સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સમિતિની પ્રથમ બેઠક આજે મળી હતી, જેમાં મહત્વના 6 કામો મંજૂર કરવામાં આવ્યા છે. આરોગ્ય સમિતિના ચેરમેન દર્શિનીબેન કોઠિયાએ જણાવ્યું હતું કે મીટિંગમાં કુલ 6 કામો હતા, જેમાં 3 કામ ખરીદીના હતા, જેમાં 15 લાખની કિંમતના પશુ આહાર લેવાના, બાયોમેડિકલ વેસ્ટમાં જે પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે તેની ખરીદી, તેમજ સફાઈમાં ઉપયોગમાં લેવામાં આવતા કાથી બ્રશની ખરીદીને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રિ સફાઈ દરમિયાન વપરાતા 3-વ્હીલર ટેમ્પા પણ ભાડે આપવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. નમસ્કાર, મારું નામ દર્શિની પ્રવીણભાઈ કોઠિયા છે. હું હાલ સુરત મહાનગરપાલિકામાં આરોગ્ય સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવું છું. આજરોજ સુરત મહાનગરપાલિકાની મારી આરોગ્ય સમિતિની પ્રથમ મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ટોટલ 6 કામ હતા. એમાં 2 કામ જાણ લેવાના હતા, 3 કામ ખરીદીના હતા. એમાં જે ખરીદીના કામો હતા એમાં પહેલું કામ, જે રખડતા જે ચોપગા જાનવરો છે એ લોકોના પશુ આહાર અને પશુદાણ માટેની 15,50,000 રૂપિયાની મર્યાદામાં અમે લોકોએ પશુ આહાર લેવાનું નક્કી કર્યું છે. સાથે સાથે બાયોમેડિકલ વેસ્ટમાં જે પ્લાસ્ટિક બેગનો યુઝ થાય છે એની ખરીદીનું કામ હતું. અને જે કાથી બ્રશ, સફાઈમાં જે કાથી બ્રશનો ઉપયોગ થાય છે એ 40,000 નંગ આજે કાથી બ્રશની ખરીદીનું કામ આજે મંજૂર કરવામાં આવ્યું. સાથે સાથે બીજું એક કામ મંજૂર કરવામાં આવ્યું, જે રાત્રિ સફાઈ થાય છે એમાં જે 3-વ્હીલર ટેમ્પા વપરાય છે એને ભાડેથી આપવાનું કામ પણ આજે મંજૂર કરવામાં આવ્યું છે.